नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण सातमा प्रथम बे प्रकरणनो अभ्यास कर्यो। हवे आपणो तीजा नंबरनो प्रकरण परीक्षा छे। आ एक गद्य छे। गद्य एटले पाठ अने पद्य एटले काव्य। तो आ गद्यनो प्रकार बोधकथा छे अने तेना लेखकनुं नाम पन्नालाल पटेल छे। तो पन्नालाल पटेलनो जन्म ईस्वीसन 1912 मांडवी एटले के हाल राजस्थान में आवेला गाम में थयो हतो अने तेमनो मृत्यु ईस्वीसन 1988 में थयो हतो। तेमणे ईडर में रही मात्र 4 अंग्रेजी धोरण सुधी अभ्यास कर्यो हतो। तेम छता गुजराती साहित्यना प्रथम पंक्तिना सर्जक तरीकेनी नामना मेळवी हती। तेमणे वरामणा, मळेला जीव अने मानवीनी भवाई जेवी नवलकथाओ तथा सुख दुखना साथी, वात्रक ने कांठे, ओरता जेवा वार्ता संग्रहो आप्या छे। ग्राम जीवननुं निरूपण करवामां पन्नालाल सफल रह्या छे। तेमना सर्जनने ध्यानमां राखीने तेमने रणजीतराम सुवर्णचंद्रक तथा भारतीय ज्ञानपीठ पुरस्कार प्राप्त થયેલા છે। પરીક્ષા પાઠમાં મહાદેવનું પાત્ર મહાદેવ જે ઈમાનદારીની પરીક્ષામાં પાસ થાય છે, ખેતરમાં પેસેલી ગાયને કાઢવા જતા પોતે પરીક્ષામાં મોડો પડે છે, છતાં તે ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે એ વાત એ રસપ્રદ રીતે કહેવાય છે। તો આપણે હાલ હવે પાઠ જોઈશું અને સાથે સાથે શબ્દ સમજૂતી પણ જોઈશું। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મૂળ ઉપર સોનું છાંટવા લાગ્યું। સોનું છાંટવું અને મૂળ, મૂળ એટલે પાક અને સોનું છાંટવું એટલે અહીં સોના જેવો રંગ પાથરવું। સૂરજ ઉગે અને જ્યારે ઘઉં ચણાનો કૂણો મૂળ હોય, મૂળ એટલે પાક હોય, એના ઉપર સોનું છાંટવા લાગ્યું એટલે સોના જેવો રંગ ક્યારે પથરાય? જ્યારે પાક ઉપર ઝાકળના બિંદુ હોય અને એ બિંદુ ઉપર સૂર્યના કિરણો પડે તો એ સૂર્યના કિરણોના કારણે એ બિંદુ સોનેરી કલરનું લાગે છે। એટલે કે સવારનું સૂરજ ઉગે ત્યારે ઘઉં ચણાનો જે પાક છે તેના ઉપર એવું લાગે જાણે કે પોતાનો સોના જેવો રંગ પાથરતો હોય છે। વસંતનો વાયરો મૂળ ઉપર સોનું સંભાળવા માંડ્યું, સંભાળવા માંડવું। તો વસંતનો વાયરો, વાયરો એટલે પવન, અને સંભાળવા માંડ્યું એટલે એકઠું કરવા લાગ્યું। વસંતનો સવારનો જે પવન હોય તે પાક ઉપર ભેગું થયેલું સોના જેવો રંગ છે જાણે કે એ વસંતનો વાયરો, એ પવન બધા સોના જેવા રંગને એકઠું કરવા લાગ્યું। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું અને સવારે પક્ષીઓનું ટોળું જાણે કે વાયરાની પાછળ પડ્યું હોય એમ પાંખોનો વીંજણો વીંજતું, પાંખોનો વીંજણો, વીંજણો એટલે પંખો અને વીંજવું એટલે હવામાં જોરથી ગુમરાવવું, જાણે કે પક્ષીઓ પોતાના પાંખોને પંખો બનાવી અને હવામાં જોરથી ઘુમાવી અને હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું, જાણે કે આ હવામાં હવામાંનું સોનું, હવામાં પથરાયેલું જે સોનું છે જાણે કે પક્ષીઓ પોતાના પાંખોરૂપી વીંજણાથી ધરતી ઉપર પાછું ધકેલાતું હતું। ગામમાંથી ગાય ભેંસનું દણ છૂટ્યું, દણ એટલે ગાયોનું ટોળું, એટલે કે ગામમાંથી ગાય ભેંસનું દણ છૂટ્યું, ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું। ફંફોડવું એટલે શોધવા માટે ફાંફા મારતું, એટલે કે ગાયો ભેંસોનું દણ છૂટ્યું અને ધરતી ઉપર જે કૂણા મૂળ, કૂણા પાક ઉપર જે સૂર્યના કિરણો પથરાયેલા હોય એને જાણે કે પોતાના મોઢે શોધતું અને ફાંફા મારતું જતું હતું અને ખાતું હતું। એ જ સમયે શાળાએ જવા છોકરા હાલ્યા, હાલ્યા એટલે ચાલ્યા। છોકરા કેવી રીતે જતા હતા? તો મૂળ જોતા, ખેતરમાં પથરાયેલું જે મૂળ હતું એ જોતા, હવા ખાતા એટલે હવાનો અનુભવ કરતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી
पगदंडी पर सोनेरी पगला पाड़ता। शेढ़ो शेढ़ो एटले खेतरना छेड़ा परनी खेड़िया विनानी जमीन, ज्यांथी आपणे पगदंडी कहीए, ज्यांथी पगथी चाली शकाय तेवी ज जग्या। एटले आ छोकराओ खेतरना शेढ़ेथी पसार थती रूपेरी पगदंडी पर पोताना कूणा एवा सोनेरी पगला पाड़ता जता हता। हवे आ बाळको जे शाळाએ જતા હતા તે અંદરો અંદર વાતો કરતા હતા, તેમાં એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવ્યા છે। પગ ઉપાડવા એટલે ઝડપથી ચાલવું। આ બધા છોકરા શાંતિથી શાળાએ જતા હતા, એમાં એક છોકરો બોલી ઉઠ્યો કે ઉપાડો પગ એટલે કે ઝડપ કરો, આજે મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે। ઇન્સ્પેક્ટર એટલે શાળાનું નિરીક્ષણ કરનાર સરકારી અધિકારી અથવા તો શિક્ષણના અધિકારી, શિક્ષણ અધિકારી કાલના આવેલા છે એટલે મારે પરીક્ષા આપવાની છે આજે, તારે આપવાની છે, અમારે શું? એટલે જે બીજા વિદ્યાર્થીઓ બીજા છોકરા એના જોડે હતા એ શું કે, તારે આપવાની છે પરીક્ષા, તો અમારે શું કરવાનું છે? આ ચારેય છોકરામાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો, એટલે એને મજાકમાં કીધું તો અમારે બધાને એમ કે શું કરવાનું છે, એને મશ્કરીમાં કીધું, અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે। ત્રીજાએ ટાપસી પૂરી, હવે ટાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપવો, ટાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપ્યો। એક છોકરો બોલતો હતો એમાં બીજા છોકરાએ, મોટા છોકરાએ મશ્કરીમાં કીધું, ત્યારે ત્રીજા છોકરાએ એ બંનેની વાતમાં ચાલતી વાતને ટેકો આપ્યો, તમે અરજી કરો તો તમને એ મળે, ઉમેર્યું જે પહેલો છોકરો હતો એને શું કીધું, તમે જો અરજી કરો તો તમને પણ મળે, પણ તમે કંઈ મારા જેવા ગરીબ નથી, પહેલો બોલ્યો, પરંતુ તમે એમ કે મારા જેવા કંઈ ગરીબ નથી એવું જે પહેલો છોકરો હતો એ બોલ્યો, પણ તને જ ક્યાં મળી છે, તારા તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, જ્યાં પહેલો છોકરો હતો એનું નામ શું હતું, મહાદેવ, એને શું એના મિત્રએ કીધું, પણ તને ક્યાં મળી છે, તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને, વડાએ કહ્યું એટલે વચ્ચેવાળાએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલાં 3માં તું આવીશ, અને તને કેવી રીતે ખબર પડી કે જે 10 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે એમાં પ્રથમ જે 10 વિદ્યાર્થીમાં પ્રથમ 3 એમાં પહેલાં 3માં તું જ આવીશ, ચોથોએ વાતમાં પડ્યો, ચોથાએ વાતમાં પડવું એટલે વાતમાં રસ લેવો, જે ચોથો વિદ્યાર્થી હતો એને પણ એ 3ની વાતમાં રસ લીધો, એમ તો નહીં પણ પહેલો આવીશ, મહાદેવી સગર્વ કહ્યું, સગર્વ એટલે અભિમાન સાથે, મહાદેવે અભિમાન સાથે શું કહ્યું કે એમ તો નહીં પણ હું પહેલો આવીશ, પહેલાં 3માં નહીં પણ પહેલાં નંબરે જ હું આવીશ એવું અભિમાન સાથે મહાદેવે કહ્યું, કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું, આડે દિવસે દોડે અને દશેરાએ ગોડું ન દોડે, એમ કે અત્યારથી કશું કહેવાય નહીં, પરંતુ આડે દિવસે દોડે અને દશેરાએ ગોડું ન દોડે એટલે કે ખરે સમય ઉપયોગમાં ન આવવું, ન શું દોડે, એવી પાટી મેલાવું કે ન શું દોડે, પાટી મેલાવી એટલે દોટ મૂકવી, એમ કે દોડે કેમ નહીં એવી હું પાટી મુકાવું, એવી તે દોટ મુકાવું। ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જાણતો, કમ એટલે ઓછો, એમ કે મણિયાને તું ઓછો ન જાણતો, છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી, જ્યારે છઠ્ઠા ધોરણમાં શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની એ વખતે એમ કહો એ પહેલા નંબરે જ આવ્યો હતો ને વળી, ત્યારે મહાદેવ પોતાનો બચાવ કરવા શું કહે છે, એ તો હું માંદો, એટલે કે એ વખતે જ્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાય એ વખતે હું માંદો પડ્યો હતો। ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો કંઈ ઓછો છે, અને નટુડો કંઈ ઓછો છે, એમાં પાછા એના બાપા હેડમાસ્ટર અને એમાં એના પપ્પા શું છે, શિક્ષક છે। બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ, મને એવું લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે એટલે આ શિષ્યવૃત્તિ એમને જ મળવાની, ને ધનશંકરના માસા
એ જ મને કહેતા હતા કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે અને એમના જ હાથમાં બધું છે. એમ કે ધનશંકરના માસા મને કહેતા હતા કે એ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક એટલે કે વિદ્યાધિકારી એટલે કેળવણી ખાતાના મુખ્ય અધિકારીને હેડ ક્લાર્ક એટલે મુખ્ય કારકુન એટલે કે કેળવણી ખાતાના મુખ્ય અધિકારી અને મુખ્ય કારકુન તે છે એટલે એમના હાથમાં જ આ બધું છે. બધા મિત્રોએ આ રીતે મહાદેવને ડળાવવાની કોશિશ કરી પણ મહાદેવ ન ડગ્યો. ના રે ના, એવું તો એવું હોય તો પરીક્ષા જ ન લેત. એમ કે તમે કહો એ રીતે હોય કે કોઈના માસાએ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક હોય, કોઈના મામા મામલતદાર હોય કે કોઈના પાપા હેડમાસ્ટર હોય, જો આ રીતે જ શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરવાની હોય તો આ પરીક્ષા લેવાય નહીં, ખાલી તમે ઘોડા દોડાવો છો. વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એટલે થોડા જ વખતમાં ખબર પડી જવી, એટલે જ્યારે સમય આવશે એટલે થોડા જ સમયમાં ખબર પડી જશે. હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવું. મહાદેવ તાનમાં હતો એટલે કે હા હા હું પહેલો નંબર લાવું. તાનમાં એટલે મસ્તીમાં હતો મહાદેવ કે હવે હું પહેલો નંબર. સારું તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માગ્યો. હા વળી, આપણા ગામનું નાક રહેશે. નાક રહેવું એટલે આબળું જળવાવવી, એટલે કે મહાદેવે કીધું કે હું પહેલો નંબર લાવીશ એટલે શું કીધું, હા હા આપણા ગામનું નાક રહેશે, પહેલો આવીશ તો 10 રૂપિયા, મહિને 15 રૂપિયા, બીજાને 10 ને ત્રીજો આવીશ તો એ 5. પાંચે ક્યાં છે ગાંડા, પ્રથમ નંબર લાવનારને મહિને 15 રૂપિયાની શિષ્યવૃત્તિ, બીજાને 10 રૂપિયા અને ત્રીજાને 5 રૂપિયા. પરંતુ એ વખત એ સમય 5 રૂપિયા પણ ક્યાં છે ગાંડા. ત્રીજાએ લાગ સાધ્યો. ત્રીજાએ લાગ, લાગ એટલે તક. તક આવેલી તકને ઝડપી લીધી. કેવી રીતે ને આપણને ઉજાણી મળશે. જો એમ કે 1 થી 3 નંબરમાં મહાદેવ આવશે તો આપણને ઉજાણી મળશે. ચોથાએ પાકું કર્યું. હેને મહાદેવ, પેલાએ ખાલી ઉજાણીની વાત કરી એટલે ચોથાએ પાકું કરવા મહાદેવને કીધું, કહ્યું કે હેને મહાદેવ, નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયો. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારતા. જીભના ઝપાટા મારવા એટલે ફાવે તેમ બોલીને આનંદ લેવો. મારીને ચાલી રહ્યા છે, પડખે પડખે લડી રહેલી ઊંબીઓને પસવાડતા જાય છે. લડવું એટલે ઝૂકવું અને ઊંબીઓ એટલે ઘઉં ચણા ઇત્યાદિ ધાન્યના ડુંડા. ઊંબીઓ એટલે ઘઉં ચણા ઇત્યાદિ ધાન્યના ડુંડા. પસવારવું એટલે પંપાળવું. તો આ બધા છોકરાઓ એકબીજા સાથે વાતો કરતા કરતા ખેતરમાં રહેલા પાકને જોતા અને તે પાકમાં લહેરાતી ઊંબીઓને પંપાળતા શાળા તરફ જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે અને સાથે સાથે પાક ઉપર બેસતા પક્ષીઓને ઉડાડે છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. લાંબી નજર નાખવી એટલે દૂર સુધી જોઈ લેવું અને ઝુંડ એટલે ઝાડનું સમૂહ. સમૂહને શું કહેવાય, ઝુંડ. તો આ બાળકો શું કરે છે, દૂર દેખાતા ઝાડના ઝુંડમાં એટલે કે દૂર દેખાતા ઝાડના સમૂહમાં નિશાળ સામે લાંબી નજર એટલે દૂર સુધી નજર નાખે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલ ઉપર નજર એમની ફરતી રહે છે. વાતો કરે છે અને સાથે સાથે ચારે દિશામાં એમની નજર ફરતી રહે છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે. નજર થંભી જવી એટલે આંખો સ્થિર થઈ જવી. નજર થંભી જવી એટલે આંખો સ્થિર થઈ જવી. અટકીને ઊભો રહે છે, બોલી પડે છે, ખાઈ જવાની. અટકી જાય છે અને એના મુખેથી બોલાઈ જાય છે કે ખાઈ જવાની. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી.
આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.